સાદુ વ્યાજની જે રીતે વર્ષવારી આપણે એક પેટર્ન શીખેલા એના વ્યવહારો કોયડા જોયા, પછી માસ આધારિત દાખલા, અને આજે મિત્રો આપણે જે શીખશું એ દિવસ. મિત્રો દિવસ આપેલા હોય ઓકે, એની જે પેટર્ન ના દાખલા હોય તો કઈ રીતે આપણે દાખલા કરવા. દિવસ મિત્રો દિવસ આપેલા હોય 9000 રૂપિયાનું 100 દિવસનું 5% એટલે કે સાદું વ્યાજ કેટલું. આ જ વસ્તુને વર્ષમાં પૂછે 900 રૂપિયાનું 5% કે 2 વર્ષનું, 900 રૂપિયાનું 3 માસનું 5% લખે, આ રીતે પૂછે દાખલા, એ પણ આવડી ગયા. હવે આપણે 900 રૂપિયાનું એમ પૂછે કે 73 દિવસનું 5% લખે કેટલું વ્યાજ થાય. પણ આજનો વિડિયો જોયા પછી એ પણ તમને દાખલા આવડી જશે મને વિશ્વાસ છે, કેમ કે તમારી જે મહેનત છે ને મિત્રો એ જોઈને એમ થાય છે કે ના ખૂબ સરસ તમે કામ કરી રહ્યા છો. તમારી કોમેન્ટ વાંચું છું, ખૂબ દિલ ખુશ થાય છે. જે અમે વર્ક કરીએ છીએ એટલું અમને રિપ્લાય પણ મળે છે, ઓકે શેર પણ થાય છે, ઓકે જેના થકી અમને આનંદ પણ મળે છે. તો ચાલો મિત્રો શરૂ કરી દે દિવસ આધારિત દાખલા. અને મિત્રો ખાસ નોટ અને પેન રાખજો, થોડી બાબતો સમજી. જો વર્ષ હતો મિત્રો તો વર્ષની અંદર આપણે કઈ મૂક્યું નહીં, માસ હતા તો નીચે છેદમાં આપણે 12 મૂકતા. જો દિવસ હોય મિત્રો એક વર્ષ 365 કહેવાય એટલે 365 આપણે છેદમાં મૂકવા પડશે, ઓકે 365 આપણે છેદમાં મૂકવા પડશે. અને એની સાથે દિવસના દાખલા કરતા પહેલા દિવસ વિશે તો 73 નો ઘડિયો હું બોલું છું, 73 નો ઘડિયો આપણે થોડો મિત્રો યાદ કરી લે, કેમ કે આ જ વસ્તુ દિવસના દાખલાની એક ટ્રીક છે કે દિવસ વાળા દાખલા હશે ત્યારે એક 14600 રૂપિયા તમને આપશે, 29200 રૂપિયાનું 5% લખે 100 દિવસનું વ્યાજ આપશે, કેમ કે ત્યારે છેદ ઉજાડવાને તો મિત્રો તમને ઈઝી પડશે. 73 નો થોડો મિત્રો ક્યાં સુધી, તો કે ભાઈ 73 નો ઘડ્યો અહીંયા સુધી 5 સુધી, 73 દુ મિત્રો 146 થશે, 73 તેરી 219, 73 ચોક 292, 73 5 365. મિત્રો અહીંયા સુધી આગળ ઘડિયો પાકો આપણે કરવો જ નથી, પણ અહીંયા સુધી 73 એકા 73 73 દુ 146, 73 તેરી 292, 219, 73 ચોક 292, 73 5 365, અહીંયા સુધી તમે ઘડિયો એક બે વાર લખી લેજો અને યાદ રાખશો સાઈડમાં. એટલા માટે બુકમાં પણ મેં ઉલ્લેખ કર્યો છે, આપણો મહાવરો 6 છે મિત્રો બુકમાં, એ તમે જોઈ શકો છો. ઓકે અહીંયા મિત્રો પહેલો દાખલો કરીએ આ રીતે, 8000 રૂપિયાનું 6.5% દિવસ લખીએ, 73 દિવસનું સાદું વ્યાજ કેટલું. સિમ્પલ દાખલો શરૂઆત કરીએ, 8000 રૂપિયાનું 6.5% લખે મિત્રો, પેલા પી લખી લ્યો, પી બરાબર 8000, આર બરાબર 6.5%, અને એન બરાબર 73 દિવસ. મિત્રો દિવસ હોય તો છેદની અંદર તમારે 365 લખવાના, જેથી તમને ભૂલ ન પડે. અને સૂત્ર મૂકી દો, આઈ બરાબર પી આર એન છેદમાં 100, પી બરાબર 8000 રૂપિયા છે, આર બરાબર 6.5 છે, છેદની અંદર તો ડી બરાબર આ એન બરાબર 73 ના છેદમાં 365 લખો, અહીંયા છેદમાં 100 મૂકી દો. અહીંયા મિત્રો એક વસ્તુ એ પણ જોઈ શકો છો, જો એ પોઈન્ટ કાઢવો હોય તો છેદની અંદર તમારે 10 મૂકવા પડશે, 10 મૂકી દો તો 65 થઈ જશે. અહીંયા 100 નિયમના સૂત્રના, કેમ કે 3 મીંડા ઉડી ગયા, 1 2 3 1 2 3, 3 મીંડા ઉડી જાય છે. અહીંયા 73 ના પાડામાં આપણે અહીં જોયું 73 × 5 365, તો અહીંયા 73 × 5 કરો ગુણ્યા 5 તો 365 આવે છે. અહીંયા મિત્રો તે 65 છે, 13 × 5 65, 13 × 8 104 રૂપિયા, 13 × 8 104. જો તમને 373 નો ઘડિયો આવડતો હોય તો આ દાખલા તમારા સરળ બની જાય,
જોયું મિત્રો 73 અને છેદમાં 365 કરતા તો 5 વડે આપણે છેદ ઉડાય ને 13 8 104 રૂપિયા મિત્રો અહીંયા કીધું છે સાદું વ્યાજ સાદું વ્યાજ જ શોધો વ્યાજ મુદ્દલ તમને આપું છું 8000 રૂપિયાનું 6.5% લખે 73 દિવસનું તમારે વ્યાજ મુદ્દલ મને જોઈને આપવાનું રહેશે ઓકે ચાલો હવે બીજો દાખલો જોઈએ એક દાખલો ચાલો મિત્રો હોમવર્કમાં આપી દો સાથે સાથે 9000 રૂપિયાનું 2.5% લેખે મિત્રો 73 દિવસનું સાદું વ્યાજ કેટલું મિત્રો અહીં 9000 રૂપિયાનું અહીં નું કરી નાખજો તમે ઓકે 2.5% લેખે 73 દિવસનું સાદું વ્યાજ કેટલું ઓકે ઈ તમારે હોમવર્કમાં આપું છું ના બીજો દાખલો કરીએ ચાલો ચાલો મિત્રો દાખલા નંબર બીજો સેમ વ્યવહાર કોયડા પણ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું રકમને વાંચીશું અને સોલ્વ કરીશું જીગરભાઈ 29200 રૂપિયા 100 દિવસ માટે 5% લેખે સાદા વ્યાજ મિત્રો 5% લેખે 100 દિવસ છે વાંચજો મિત્રો દિવસ લખ્યું છે ને લીટી કરજો જેથી કરીને આપણી ભૂલ થાય નહીં પોસ્ટમાં મૂકે છે મિત્રો પોસ્ટ ઓફિસ હોય એની અંદર પણ આ રીતે પૈસા મૂકવાનું હોય છે તો જીગરભાઈને વ્યાજ સહિત કેટલી રકમ મિત્રો એ શબ્દ વાપરો છે વ્યાજ સહિત તો વ્યાજ સહિત કીધું એટલે મુદ્દલ અને વ્યાજ બે પણ મેળવવાનું છે એટલે વ્યાજ મુદ્દલ મેળવવાનું થાય છે તો આવા શબ્દો પણ વાપરી શકે હ્રાસ વાપરી શકે ઓકે કેટલી રકમ મળશે પેલા તો પી મેળવી લો પી બરાબર કેટલા છે 29200 રૂપિયા છે એન બરાબર 100 દિવસ દિવસ હોય તો છેદમાં 365 મિત્રો મૂકી દેવાના ફટાફટ ભૂલ કરવાની નથી ને આર બરાબર 5% સૂત્ર મૂકી દો આઈ બરાબર પી આર એન છેદમાં 100 29200 નું 100 આર બરાબર એટલે 5% લેખે 100 દિવસ નું છેદમાં 365 લખી નાખો છેદમાં 100 મૂકી દો ગુણાકારની નિશાની છેદ મિત્રો ઉડાડવાના છે ઓકે અહીંયા મિત્રો બે ઉડી ગયા મીના બે ઉડી ગયા અહીંયા મિત્રો છેદ ઉડે 73 5 73 થી છેદ ઉડી ગયા 73 365 ને ભાગશો મિત્રો 5 વડે તો 73 આવશે મિત્રો એ કીધું છે અને 73 ના પાડામાં 4 વડે જો ભાગ લાવો તો આ આવશે 73 ચોક 292 મિત્રો અહીં 292 આવી ગયા છે એટલા જ માટે તમને કહું છું કે આ ઘડીઓ પાકો કરો જો આ ઘડીઓ તમને આવડી જશે 73 નો તો આવા જ દાખલા બનતા હોય છે ને તમને આવડી જાય એટલા માટે કહું છું ઓકે અહીંયા 4 ગુણ્યા હવે વૈધા છે જો 4 ગુણ્યા 100 કરો તો 400 રૂપિયા પોસ્ટ નું 100 દિવસ નું વ્યાજ મળે છે તો જીગરભાઈ ને વ્યાજ સહિત મિત્રો શું કીધું છે વ્યાજ સહિત એટલે વ્યાજ મુદ્દલ કહેવાય વ્યાજ મુદ્દલ કેટલું મળશે તો મુદ્દલ વત્તા વ્યાજ મુદ્દલ છે એનું 29200 રૂપિયા પ્લસ 400 રૂપિયા વ્યાજ એટલે 29600 રૂપિયા જીગરભાઈ ને વ્યાજ સહિત રૂપિયા મળે છે ઓકે તો આવો જ દાખલો આપી દઉં જીગરભાઈ ને બદલે નામ બદલી નાખીએ આપણે અહીં લખી નાખીએ મોહનભાઈ તમારા માટે મોહનભાઈ અહીં લખી નાખો 26500 રૂપિયા અહીં 146 દિવસ માટે લખી નાખજો 146 દિવસ માટે ઓકે અહીંયા લખી નાખો 5% લેખે મિત્રો 5% લેખે સાદા વ્યાજે પોસ્ટમાં મૂકે છે તો મોહનભાઈ ને વ્યાજ સહિત અહીં લખી નાખો મોહનભાઈ ને વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે મિત્રો આ જ દાખલો છે પણ થોડો રકમ બદલી નાખી 29500 રૂપિયા 146 દિવસ કરી નાખે 5% કરી નાખે ઓકે પણ દાખલો તમને આવશે મને વિશ્વાસ છે કે આવા દાખલા તમને હવે આવશે ઓકે તો કઈ જ નથી 73 નો ઘડીઓ પાકો કરશો તો દિવસ વાળા દાખલામાં તમારે ભૂલ પડશે ચાલો હવે બે દાખલા કરીએ આના પછીના પછી આપણે વિડીયોને પૂરો કરશું ઓકે મિત્રો ચાલો બીજા બે દાખલા જોઈએ ચાલો મિત્રો દાખલો ત્રીજો એ પણ મિત્રો વ્યવહાર કોયડા છે દિવસ આધારિત આપણે સમજીએ છીએ આજના વિડીયોમાં ખાસ જોઈએ અવનીબેન 65000 રૂપિયા 3.5 લખી દીધું મિત્રો 3.5% લેખે 200 ને મિત્રો 92 ઉલ્લેખ કર્યો છે 292 દિવસ માટે અપેક્ષા સરાફી પેઢીમાં વ્યાજે મૂકે છે મિત્રો અપેક્ષા સરાફી પેઢી છે ત્યાં સાદા વ્યાજે મિત્રો અવનીબેન મૂકે છે કેટલા 65000 રૂપિયા તો અવનીને મુદ્દતને અંતે કેટલા રૂપિયા વ્યાજ મળશે મુદ્દતને અંતે કેટલા રૂપિયા વ્યાજ મળશે મિત્રો ફક્ત વ્યાજ કીધું છે ચાલો હવે પહેલું જ કામ આપણે પી હવે તમને આવડી ગયું પી બરાબર 65000 રૂપિયા ઓકે આર બરાબર 3.5 મિત્રો 3.5 ન મૂકો હોય તો 35 ના છેદમાં 10 પર મૂકી શકો કારણ કે પોઈન્ટ કાઢો એટલે આ રીતે આપણે સમજવાનું છે
एन बराबर 200 અને 92 છેદમાં 365 292 દિવસ કીધા છે ઓકે હવે સૂત્ર રકમમાં મિત્રો વ્યાજ જ શોધવાનું છે તો આઈ બરાબર સૂત્ર ન લખું તો ચાલે ઓકે 65000 રૂપિયા અહીંયા મિત્રો 35 ના છેદમાં 10 લખી નાખીએ ઓકે છેદમાં 292 ના છેદમાં 365 અને છેદમાં નિયમના મિત્રો આ 100 100 તો નિયમના છે આ 10 મિત્રો 3.5 કાયદા એટલે છે મીંડા 1 2 3 મીંડા ઉડી ગયા અહીંયા મિત્રો ઈઝી છે 73 × 4 75 અહીં મિત્રો 73 ઉડી જાય છે અહીંયા વધે છે 5 7 ને 35 5 7 ને 35 ઉડે છે મિત્રો છે 73 × 4 કરો 73 × 5 કરો તો 292 300 અને 65 આ મિત્રો ઉડે છે ઉપર વધ્યા 4 અહીં 5 7 35 ઉપર વધ્યા 65 × 7 = 28 તો તમે ફક્ત ગુણાકાર કરો 2 5 10 નું શું વધી પડી મિત્રો 1 2 6 12 ને 5 8 40 નું શું વધી પડી 4 8 5 40 નું શું વધી પડી 4 8 6 48 49 50 51 અને 52 0 2 8 1820 રૂપિયા અવની બેન ને વ્યાજ મળે છે 292 દિવસનું વ્યાજ 1820 રૂપિયા મળે છે તો આવા દાખલા મિત્રો એક્ઝામમાં હોય છે આ રકમમાં મિત્રો બહુ લાંબી હોય તો વિચારવાનું નહીં ફક્ત તમારે રકમને વાંચ્યા પછી આઈ આ પી આર અને એન ગોતીને મિત્રો ફક્ત ગુણાકાર કરજો અને છેદ ઉડાડો તમારો જવાબ મળી જશે ઓકે ચોથો દાખલો જોઈએ ભરતભાઈ આ ભાવનાબેન સોરી ભાવનાબેન આઈસીઆઈસી બેંક માંથી 4,50,500 મિત્રો અહીંયા જો ખાસ પી બરાબર કેટલા મળ્યા છે 4,50,500 રૂપિયા અહીં મિત્રો લખ્યું છે 4,50,500 રૂપિયા 6% લખે 200 ને બરાબર આર બરાબર 6% લખે એન બરાબર 219 દિવસ માટે મિત્રો દિવસ હોય તો તમારે 365 લખી નાખવાના અહીં દાખલો મિત્રો પૂરો થયો સાદા વ્યાજે મૂકે છે તો મુદત ને અંતે કેટલા રૂપિયા ચૂકવવા પડશે મિત્રો સાદા વ્યાજે લીધા છે સોરી અહીંયા લીધા છે લખ્યું છે લીધા છે તો આ બધાનો ગુણાકાર 4,50,500 × 6 219 365 / 100 મિત્રો છેદ ઉડાડો બે મીંડા ગયા 73 તેરી મિત્રો 73 તેરી 219 73 5 તમે કરો તો 365 5 9 45 5 5 9 6 18 એટલે મિત્રો તમારે ફક્ત ગુણાકાર કરવાનો છે 901 × 18 કરો 0 1 0 9 8 1 8 8 0 0 8 9 72 મિત્રો 8 1 2 અને 16 એટલે તમારો જવાબ આવશે મિત્રો 16,200 ને 18 રૂપિયા મિત્રો 16,218 રૂપિયા 6% લેખે 219 દિવસનું એનું શું મળે છે મિત્રો વ્યાજ મળ્યું આને કહેવાય છે વ્યાજ હવે વ્યાજ મુદ્દલ આપણે કરવાનું છે તો આની અંદર તમારે 4,50,500 રૂપિયા આ બંનેનો તમે સરવાળો કરજો આનો અને આનો સરવાળો તમારે જાતે કરવાનો અને કોમેન્ટ આપવાની છે કે વ્યાજ મુદ્દલ મુદત ને અંતે ભાવનાબેને કેટલા રૂપિયા આઈસીઆઈસી બેંકમાં જમા કરાવ્યા હશે ઓકે આ દાખલો તમે અહીંયા પૂરો કરજો મિત્રો એકદમ સરળ છે જો સમજાઈ ગયું હોય આ બેટન માસવાળા આપણે દાખલા જોયા આજે દિવસવાળા જોઈએ છે એના વ્યવહાર કોઈડા જોઈએ છે સમજાઈ ગયું હોય તો લખજો કોમેન્ટ હા સર અમને સમજાઈ ગયું છે અને એક છેલ્લો દાખલો હોમવર્કમાં આપી અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ ચાલો ચાલો મિત્રો પ્રતિમભાઈ 5000 રૂપિયા 18% લખે 73 દિવસ માટે નૌકાર સરાફી પેટીમાં સાદા વ્યાજે મૂકે છે તો મુદતને અંતે એને કેટલા રૂપિયા પરત મળશે મિત્રો કેટલા રૂપિયા પરત મળશે 5000 રૂપિયા 18% લખે 73 દિવસ માટે મૂક્યા છે તો કેટલા રૂપિયા પ્રતિમભાઈને પરત મળશે દાખલો હોમવર્કમાં આપું છું
मित्रों दाखला जो एटला बनी जाए पण बुकमां पण आपणे मेक्सिमम तमने महावरा आप्या छे एटले होमवर्क आपवानी बहु जरूर नथी। मने एम लागे छे के दाखला तमे बुकमांथी पण करो छो एटले वधारे होमवर्क नथी आपतो। नेक्स्ट विडियोमां पाछा साधु व्याज टॉपिक ने आगळ वधारशुं भाग चोथामां। वीडियो ने लाइक पण करजो, शेर करता रहेजो, होमवर्क पण करजो, अटको ने आमे तमारी साथे रहेवा मांगीए छीए। जय हिंद, जय भारत।